આપણે સૌ ઘડિયાળ વિશે તો જાણીએ જ છીએ કેમ કે રોજબરોજની જિંદગીમાં તમારા અને મારા જીવનની અંદર ઘડિયાળનું ખૂબ મહત્ત્વ છે આપણે દર વખતે સમય જોવા માટે ઘડિયાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ શું તમે જાણો છો આ ઘડિયાળના ડાયામીટરમાં રહેલા કાંટાનું નામ કાંટા જ કેમ પડ્યું જેણે સૌથી પહેલાં તેનું નામ પાડ્યું હશે તેણે કાંટા જ કેમ પાડ્યું એને બીજું નામ શું કામ ન પાડ્યું તો સપોઝ એને બીજું નામ કોઈ એવું પડ્યું હોત કે એનું નામ ફૂલ પાડી શક્યા હોત તો પણ સાહેબ તેનું નામ કાંટા એ પાડ્યું એટલે જ આપણે પૂછીએ છીએ કે કેટલા વાગ્યા જો તેનું નામ ફૂલ પાડ્યું હોત તો આપણે કદાચ એમ પૂછતા કે કેટલા ઊગ્યા પણ આ વાગે છે કારણ કે સમયનો માર માણસને કાંટા કરતાં પણ વધારે વાગતો હોય છે જો તમને આ ત્રણ કાંટાને જીવન સાથે સરખાવવાનું કહીએ તો તમે કદાચ ના પણ સરખાવી શકો પરંતુ સેકન્ડના કાંટાને બાળપણ સાથે મિનિટના કાંટાને યુવાની સાથે અને કલાકના કાંટાને વૃદ્ધાશ્રમ એટલે કે ગટપણ સાથે સરખાવી શકો તો એવું તો કોઈ કવિ જ છે એ કામ કરી શકતા હોય તો હવે તમે વિચાર કરો ઘડિયાળના ડાયામીટરમાં કલાકનો કાંટો ના હોય મિનિટનો કાંટો ના હોય અને ખાલી સેકન્ડનો જ કાંટો ફરતો હોય તો તમને સમયનો અંદાજ છે એ ન આવે એવી જ રીતે કલાકનો કાંટો ના હોય સેકન્ડનો કાંટો ના હોય અને ખાલી મિનિટનો કાંટો જ હોય તો તમને સમયનો અંદાજ તો પણ ન આવી શકે પરંતુ જો સેકન્ડનો કાંટો ના હોય મિનિટનો કાંટો ના હોય અને ખાલી કલાકનો કાંટો ફર્યા કરતો હોય તો તમને કદાચ સમય છે એનો અંદાજ પણ આવી શકતો હોય છે આ વિડીયો હું એટલા માટે બનાવું છું કારણ કે કલાકના કાંટા જેવા આપણા ને આજે આપણે પરિવારના ડાયામીટરની બહાર રાખીએ છીએ તો મહેરબાની કરીને સાહેબ તેને પરિવારના ડાયામીટરની અંદર સાચવી રાખજો કારણ કે જ્યાં સુધી એ કલાકનો કાંટો છે ત્યાં સુધી જ આ જગતને ખબર પડશે કે કેવા સમયમાંથી કેવા વખતમાંથી હું ને તમે પસાર થઈ રહ્યા છીએ જે ક્ષણે કલાકનો કાંટો એટલે કે વડીલો નહીં હોય તો ખબર નહીં પડે કે કેવા સમયમાંથી તમારું અને તમારું ખાનદાન પસાર થઈ રહ્યું છે તો મિત્રો મેં તમને આ વિડીયોની અંદર ઘડિયાળ અને માનવ જીવન કે જે અલગ અલગ તબક્કાવાર આવે છે એમના વિશે ખૂબ જ સરસ મજાનો એક બોધપાઠ આપ્યો જેવી જ રીતે ઘડિયાળની અંદર તમારે કાંટાની જરૂરિયાત પડે છે એવી જ રીતે સારું જીવન જીવવા માટે તમારે વડીલોનો સહારો લેવો પડે છે એટલે વડીલોને ક્યારેય તમારા પરિવારથી દૂર નહીં કરવા એના માટેનો એક બોધપાઠ આપ્યો છે બહુ જ સરસ મજાનો છે